માળિયા હટીનાના પાણીધરા ગામે મહાકાળી માતાજીના મંદિરે ગામ સમસ્ત હવન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ તેમજ ગામ સમસ્ત સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાત્રિના લોક ડાયરાનું આયોજન કરાતા નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી, લોકગીતો તેમજ હાસ્ય કલાકારો દ્વારા ઉપસ્થિત લોકોને મંત્રમુક્ત કરી દીધા હતા. આ તકે ગૌ સેવાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. લોક ડાયરામાં વિજય મોકરિયા, ભાવના બાંભણિયા તથા લોક સાહિત્યકાર રાજા ગઢવી સહિત કલાકારોએ પોતાની કળા પ્રસ્તુત કરી લોકોને ડોલાવ્યા હતા. પાણીત્રા ગામે મહાકાળી માતાજીનું 100 વર્ષ પુરાણું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. બહારથી પધારેલા માઈ ભક્તો મહેમાનો માટે પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. માળિયા હાટીના તાલુકાનું ગામ પાણીત્રા, ત્યાં દર વર્ષે શ્રી મહાકાળી માતાજીના મંદિરે પાઠ પ્રસાદી અને હવનનું દર વર્ષે આયોજન થાય છે. અને આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરેલું છે. તેમાં ગામના પ્રત્યેક વ્યક્તિ અને 18 વરણ એક દિવસ માટે બધા સાથે પ્રસાદ લે છે. પછી તેમાં જ્ઞાતિ જાતિ કોઈ પણ જોવામાં આવતું નથી અને એક સાથે બધા પ્રસાદ લે છે. આનાથી અમારા ગામનું એક્ય પણ જળવાઈ રહેલું છે અને અમારા ગામ માટે એક આ મહાકાળીમાનું મંદિર છે તે અમારી આસ્થાનું સ્થાન છે. તે મહાકાળીમાં અમારે માટે હજરા હજુર હોય એવું અમને લાગે છે અને મહાકાળી માતાની દયાથી અમારું ગામ સુખ શાંતિ અને સમાધાનથી રહે છે. અને એટલા માટે થઈને અમારા ગામના પ્રત્યેક વ્યક્તિને શ્રી મહાકાળી માતા ઉપર 1000% વિશ્વાસ છે અને એના લઈને આજે પ્રત્યેક આખું ગામ, ભાઈઓ બહેનો, બાળકો, વડીલો તમામ એક સાથે ઉત્સાહથી આ પ્રસંગને ઉકેલે છે અને એનો અમારા પ્રત્યેક આખા ગામને, આજુબાજુના ગામને પણ ખૂબ જ આનંદ હોય છે. આવી રીતના કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે. તેમાં લોક ડાયરાનું પણ રાત્રે આયોજન હોય છે. તેમાં નામી અને અનામી કલાકારો પણ આવે છે અને જે કંઈ ફંડ થાય છે તે અમારી મહાકાળી ગૌશાળા પાણીધરા તેમાં તેનો ઉપયોગ થાય છે. અને ફૂલ નહીં તો ફૂલની પાખડી ખોબે ધોબે લોકો દાન પણ કરે છે અને આના લીધે અમારા ગામની ગૌશાળા તે પણ સરસ રીતે ચાલે છે.